ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર પરેશ ચૌહાણ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન સ્ટુડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમારી સાથે સમાજશાસ્ત્ર વિષયના એફઆઈ વી એ પાઠ્યક્રમ ઝીરો એક સમાજશાસ્ત્ર પરિચય તેના યુનિટ નંબર આઠ સામાજિક નિયંત્રણ એટલે કે સોશિયલ કંટ્રોલ એ વિશે આપની સાથે વિસ્તૃત અને વ્યાપક ચર્ચા કરીશ વિદ્યાર્થી મિત્રો સામાજિક સામાજિક નિયંત્રણ વ્યક્તિ પર સમાજનું નિયંત્રણ છે વ્યક્તિની પ્રવૃત્તિઓમાં કેટલીક સમાજ માટે ફાયદાકારક અને કેટલીક હાનિકારક હોય છે ફાયદાકારક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કરવાનો તો કોઈ પ્રશ્ન ઉઠતો નથી પરંતુ એ નિયંત્રિત કરવી પણ જરૂરી છે આથી સામાજિક નિયંત્રણ વ્યક્તિની હાનિકારક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે પરંતુ શું સામાજિક નિયંત્રણ માત્ર નકારાત્મક નેગેટિવ હોય છે શું તેનું કામ માત્ર કેટલીક પ્રવૃત્તિઓને અટકાવવાનો છે તો તેનો જવાબ છે ના સામાજિક નિયંત્રણ એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે જેમાં વ્યક્તિનું સામાજીકરણ થાય અને તે સમાજ વિરોધી કામ ન કરે સામાજિક નિયંત્રણમાં એવી બધી પ્રક્રિયાઓ વિધિઓ નિયમ ધોરણો વગેરેનો સમાવેશ થાય છે જે આ કાર્યમાં સહાયક બનતી હોય છે આમ સામાજિક નિયંત્રણ શબ્દ એ વ્યાપક શબ્દ છે એ કોઈ સરકારી નિયંત્રણ પણ નથી કારણ કે સરકારી નિયંત્રણમાં મોટાભાગે બળ પ્રયોગ થતો હોય છે અને તે વ્યક્તિ પર બહારથી લાદવામાં આવે છે જ્યારે સામાજિક નિયંત્રણ એ આત્મનિયંત્રણ છે અને સમાજના પરિવર્તનની સાથે સાથે એ પણ બદલાતું રહે છે સામાજિક નિયંત્રણની કેટલીક પરિભાષાઓ છે એના વિશે હું હવે વાત કરીશ વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રીઓએ સામાજિક નિયંત્રણની એક સમાન પરિભાષાઓ નથી આપી અહીં હું તેમાંથી કેટલીક મુખ્ય પરિભાષાઓ વિશે ચર્ચા કરીશ તો પહેલી વ્યાખ્યા બ્રિયરલીના સમાજશાસ્ત્રી આપી છે તેના મતે સામાજિક નિયંત્રણ આયોજિત અને બિનઆયોજિત એવી ક્રિયાઓ અને સાધનો માટે વપરાતો એક સામૂહિક શબ્દ છે જેના વડે વ્યક્તિઓને શીખવાડવામાં આવે છે સમજાવવામાં આવે છે અથવા બાધ્ય કરવામાં આવે છે કે તે તેઓ આ જૂથોની રીતિઓ અને જીવન મૂલ્યો અપનાવે જેનું તેઓ સભ્યપદ ધરાવે છે આ પરિભાષા સ્પષ્ટ કરે છે કે સામાજિક નિયંત્રણમાં એવા બધા નિયંત્રણોનો સમાવેશ થાય છે કે જેની દ્વારા વ્યક્તિ જૂથના નિયમો પ્રમાણે ચાલતો રહે ગિલિન અને ગિલિન નામના સમાજશાસ્ત્રીએ પણ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી છે તેના મતે સામાજિક નિયંત્રણ એવા સૂચનો પરિમાણ અનુશાસન અને દબાણની વ્યવસ્થા છે જેમાં શારીરિક બળ પ્રયોગની સાથે સાથે તે માટેના બધા સાધનોનો સમાવેશ થાય છે જેનાથી એક સમાજ એક પેટા જૂથને વર્તન વ્યવહારના સ્વીકાર ધોરણોને અનુરૂપ ઘડે છે અથવા જેના વડે એક જૂથ પોતાના સભ્યોના વર્તન વ્યવહારને પોતાની અનુરૂપ ઘડે છે આ વ્યાખ્યા મુજબ સામાજિક નિયંત્રણમાં એવા બધા સાધનોનો સમાવેશ થાય છે જેનાથી વ્યક્તિ અથવા જૂથને સમાજ અનુરૂપ ઘડવામાં આવે છે પાર્ક અને બર્ગેસ નામના સમાજશાસ્ત્રીએ પણ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી છે તેમના મતે સામાન્ય રીતે આપણે સામાજિક નિયંત્રણ વિશે જે કંઈ સમજીએ છીએ તે કોઈ વ્યક્તિ અધિકારી કર્મશીલો અથવા સામાજિક પ્રગતિના નેતાઓની મનસ્વી દરમિયાનગીરી એટલે કે આર્બિટ્રેરી ઇન્ટરવેન્શન છે સામાજિક નિયંત્રણની આ પરિભાષા અધૂરી છે સામાન્ય રીતે સામાજિક નિયંત્રણ વ્યક્તિનું નહીં પણ જૂથનું નિયંત્રણ છે અને તે હંમેશા નિરંકુશ પણ નથી હોતું ઓગબન અને નિમ્કોફ નામના સમાજશાસ્ત્રીએ પણ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી છે તે જોઈએ તો તે એમના મતે વ્યવસ્થા અને સ્થાપિત નિયમોને જાળવી રાખવા માટે એક સમાજ જે દબાણના ધોરણોનો ઉપયોગ કરે છે તે તેની સામી સામાજિક નિયંત્રણની વ્યવસ્થા કહેવાય છે આ પરિભાષા પ્રમાણે સામાજિક નિયંત્રણ દબાણ કરતાં ધોરણો છે મેકાઈવર અને પેજના મતે જોઈએ તો સામાજિક નિયંત્રણ એવી રીતોને કહેવાય છે જેમાં સમગ્ર સામાજિક વ્યવસ્થા સંકલિત રહે છે અને પોતાને ટકાવી રાખે છે અથવા જેનાથી આ સમગ્ર વ્યવસ્થા એક પરિવર્તનશીલ સંતુલન સ્વરૂપે અગ્રેસર રહે છે આ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા જાળવી રાખવાનો માર્ગ છે ગુરવીચ અને મોરે પણ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી છે તેમના મતે સામાજિક નિયંત્રણની પરિભાષા સાંસ્કૃતિક ધોરણો સામાજિક ચિહ્નો સામ આધ્યાત્મ સામૂહિક આધ્યાત્મિક અર્થો આદર્શો એટલે કે ધોરણો મૂલ્યો વિચારો અને એની સાથે પ્રત્યક્ષ રીતે સંબંધિત કાર્યો અને પ્રક્રિયાઓ સ્વરૂપે કરી શકાય છે જેનાથી સમગ્ર સમાજ પ્રત્યેક વિશેષ જૂથ અને દરેક તમામ ભાગ લેનાર વ્યક્તિ સભ્ય અસ્થાયી સંતુલન દ્વારા પોતાની અંદરની તંગદીલીઓ અને સંઘર્ષો પર કાબૂ મેળવે છે અને નવા રચનાત્મક ઉપાયો માટે પગલાં ભરે છે આ ઉપરોક્ત સામાજિક નિયંત્રણની પરિભાષાઓ આપણે જોઈ અગાઉ જોઈએ એ પ્રમાણે જોઈએ તો પરિભાષાઓ ખૂબ જ વિસ્તૃત છે આ પરિભાષાઓમાં નિયંત્રણના નિષેધાત્મક અને રચનાત્મક રચનાત્મક બંને પ્રકારના પાસાઓનો એમાં સમાવેશ કર્યો છે તેમાં સામાજિક નિયંત્રણના સાધનો અને પ્રક્રિયાઓ તરફ પણ સૂચન કરવામાં આવ્યું છે આ સંબંધે સ્મિતનો મત જોઈએ તો સામાજિક નિયંત્રણો સાધનોના સાધ્યો પ્રત્યે સભાન સામૂહિક અનુકૂલન દ્વારા સભ્યોની પ્રાપ્ત સાધ્યોની પ્રાપ્તિ છે સ્મિતના મતે દરેક સમાજમાં કેટલાક ચોક્કસ ઉદ્દેશ્યો હોય છે આ ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે સમાજ સામૂહિક રીતે કેટલાક સાધનોનો ઉપયોગ કરે છે આ સાધનો પાછળ સમાજની તાકાત હોય છે આ રીતે સમાજ સમાજના પહેલાંથી નિશ્ચિત સાધ્યોને પ્રાપ્ત કરવા સામૂહિક સ્વરૂપના કેટલાક સાધનોનો ઉપયોગ કરવો તે જ સામાજિક નિયંત્રણ છે પોલ એચ લેન્ડિસના મતે જોઈએ તો સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયાઓનો એક ક્રમ છે જેનાથી વ્યક્તિને જૂથ પ્રત્યે જવાબદાર બનાવવામાં આવે છે જેનાથી સામાજિક સંગઠન સ્થિર રહે છે અને જળવાઈ પણ રહે છે જેમાં સામાજિકરણ દ્વારા વ્યક્તિનું ઘડતર પણ કરવામાં આવે છે સામાજિક નિયંત્રણ વિશે રોસે આપેલી વ્યાખ્યા જોઈએ તો રોસે પોતાના આ વ્યાખ્યા સોશિયલ કંટ્રોલ નામના પુસ્તકમાં સામાજિક નિયંત્રણ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે તેના મતે સામાજિક નિયંત્રણમાં એવા બધા સાધનોનો સમાવેશ થાય છે જેના દ્વારા એક સમુદાય તેના વ્યક્તિઓનું પોતાના માળખા મુજબ ઘડતર કરે છે આ રીતે સામાજિક નિયંત્રણમાં રીત રિવાજો સામાજિક ધર્મ આદર્શો લોકમત વિધિ માન્યતાઓ ઉત્સવ કળા જ્ઞાન સામાજિક મૂલ્યો વગેરે એવા બધા તત્વોનો સમાવેશ થાય છે જેથી વ્યક્તિ પર જૂથનું અથવા જૂથ પર સમાજનું નિયંત્રણ રહે છે જેનાથી સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે છે અને વ્યક્તિગત વર્તન વ્યવહારની મર્યાદાઓ પણ નક્કી થતી જાય છે આ બધા વિના સમાજ જીવન ચાલી શકતું નથી આમ આ બધા સમાજશાસ્ત્રીઓ માને છે કે સામાજિક નિયંત્રણમાં સ્થિરતા બાબતે કોઈ પક્ષપાત નથી એ નિષેધાત્મકની સાથે સાથે રચનાત્મક પણ છે એલટી હોબ હાઉસના મતે સામાજિક નિયંત્રણ પ્રગતિનું સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી ઓફ પ્રોગ્રેસ છે કુલેના મતે સામાજિક નિયંત્રણ સામા સમાજનું આત્મનિયંત્રણ છે ટૂંકમાં સામાજિક નિયંત્રણ એવી વ્યવસ્થાઓ સાધનો અથવા પ્રક્રિયાઓને કહે છે જેની દ્વારા સમાજ વ્યવસ્થા ટકી રહે છે અને સામાજિક જીવન ચાલતું રહે છે જેમાં પ્રથા કાયદાઓ શિક્ષણ રમત કળા પ્રચાર મૂલ્યો આદર્શો બદલો અને સજા હાસ્ય માન્યતાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે હવે આપણે સામાજિક નિયંત્રણના મહત્ત્વના જે તત્વો છે તેના વિશે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રકારના નિયંત્રણમાં બે પ્રકારના તત્વોની જરૂર પડે છે એક જે નિયંત્રિત કરે છે એની અને બીજું જેને નિયંત્રિત કરવામાં આવે છે તેનું આમ નિયંત્રણની પ્રક્રિયામાં નિયંત્રણકર્તા અને નિયંત્રણની જરૂર હોય છે જેવું આગળ જણાવ્યું છે કે સામાજિક નિયંત્રણ વ્યક્તિને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે અહીં એ પ્રશ્ન આવે છે કે સામાજિક નિયંત્રણમાં નિયંત્રણ કરતા કોણ છે વ્યક્તિને નિયંત્રિત કોણ કરે છે તો સમાજ સામાજિક સંબંધોની વ્યવસ્થા છે સંબંધોની આ વ્યવસ્થા જાતે કોઈ નિયંત્રણ કરી શકતી નથી તેમાં જે નિયંત્રણના તત્વો છે તેના તેનો ઉપયોગ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા થવું જરૂરી છે આ રીતે દરેક સામાજિક નિયંત્રણમાં નિયંત્રણ કરતાં કોઈને કોઈ વ્યક્તિ હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો કુટુંબમાં માતા અથવા પિતા બાળકના વ્યવહારોને નિયંત્રિત કરે છે પિતા અથવા માતાના વર્તન વ્યવહાર પર નિયંત્રણ પાડોશીઓ સગાઓ જ્ઞાતિ જાતિ જૂથવાળા અથવા બીજા લોકો કરે છે આમ સમાજમાં ભિન્ન ભિન્ન સંબંધોમાં વ્યક્તિ દ્વારા એકબીજાનું નિયંત્રણ કરવામાં આવે છે સામાજિક નિયંત્રણ કોઈ એક જ વ્યક્તિ અથવા થોડાક વ્યક્તિઓનું કામ નથી એ બધાનું બધા ઉપરનું નિયંત્રણ છે હવે સામાજિક નિયંત્રણના કેટલાક ઉદ્દેશ્યો છે જેને મહત્વ કહી શકાય એટલે કે સામાજિક નિયંત્રણના ઉદ્દેશ્યો અને મહત્વ મહત્ત્વ એના એ મુદ્દા ઉપર હું તમારી સાથે ચર્ચા કરીશ વિદ્યાર્થી મિત્રો સામાજિક નિયંત્રણ વિશે એક બીજો પ્રશ્ન એ થાય છે કે સામાજિક નિયંત્રણ કેમ કરવામાં આવે છે તેનાથી કયા લાભો થાય છે આમ તો સામાજિક નિયંત્રણના સમગ્ર લાભોની ચર્ચા માટે આપણો સમય ખૂટી જાય તેમ છે પરંતુ સામાજિક નિયંત્રણના મહત્ત્વની દૃષ્ટિએ તેના કેટલાક ઉદ્દેશ્યો આ પ્રમાણે જણાવી શકાય છે જેમ કે પહેલો ઉદ્દેશ છે વ્યક્તિનું સામાજીકરણ કરવું સામાજિક નિયંત્રણનો મુખ્ય હેતુ વ્યક્તિનું સામાજીકરણ કરવાનું હોય છે અસામાજીકરણ વ્યક્તિ પ્રાણી સમાન ગણાય છે તેને વ્યક્તિ બનાવવા માટે તેનું સામાજીકરણ કરવાની જરૂર પડે છે સામાજીકરણ દ્વારા વ્યક્તિનો સ્વભાવ ક્ષમતા ઉદ્વેગો સંકલ્પો વગેરે સમાજ સંમત રીતે અભિવ્યક્ત થાય તેની યોગ્ય બનાવવામાં આવે છે વ્યક્તિની વર્તમાન સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસના મૂળમાં સામાજિકરણની પ્રક્રિયા રહેલી છે માત્ર વર્તમાન જ નહીં પરંતુ વ્યક્તિનું ભાવિ પણ આ સામાજિકરણની પ્રક્રિયા ઉપર જ ટકેલું છે બીજો એનો ઉદ્દેશ્ય અથવા મહત્ત્વ જોઈએ તો સામાજિક નિયંત્રણ વ્યક્તિગત વર્તન વ્યવહારને નિયમિત કરવા માટે પણ ઉપયોગી છે સામાજિક નિયંત્રણનો ઉદ્દેશ્ય વ્યક્તિના વ્યવહારને નિયમિત કરવાનો છે જેથી તે સમાજમાં પોતાની વિભિન્ન સ્થિતિઓ મુજબ પોતાના કાર્યોને સારી રીતે કરી શકે ત્રીજો મહત્ત્વ કે ઉદ્દેશ્ય જોઈએ તો તે છે સામાજિક નિર્ણયો અને સહમતિઓનું પાલન કરાવવા માટે સામાજિક નિયંત્રણનું જરૂરિયાત સામાજિક નિયંત્રણ વ્યક્તિ પર સમાજનું નિયંત્રણ છે તેનો હેતુ સમાજના વ્યક્તિઓથી સમાજની સહમતિઓ અને નિર્ણયોનું પાલન કરાવવાનું છે ચોથો ઉદ્દેશ્ય છે પ્રાચીન વ્યવસ્થાને જાળવી રાખવા માટે સામાજિક નિયંત્રણ જરૂરી છે તો આ બાબતે જોઈએ તો સામાજિક નિયંત્રણ દ્વારા સમાજની પ્રાચીન રૂઢિઓ પરંપરાઓ પ્રથાઓ અને વ્યવહારની રીતોની જાળવણી કરવામાં આવે છે આમ આ સામાજિક નિયંત્રણનો એક ઉદ્દેશ્ય સામાજિક નિયંત્રણ દ્વારા સમાજની પ્રાચીન વ્યવસ્થાને ટકાવી રાખવાનો પણ છે હવે તેની પાંચમી વિશેષતા જોઈએ તો વ્યક્તિઓને વ્યવહાર સંબંધિત યોગ્ય માર્ગદર્શન પણ સામાજિક નિયંત્રણ દ્વારા મળે છે એટલે કે સામાજિક નિયંત્રણથી લોકોને ભિન્ન ભિન્ન વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરવામાં પણ મદદ મળે છે સામાજિક નિયંત્રણના કારણે બીજા ઘણા વિકલ્પો વ્યક્તિ માટે બંધ થાય છે જે તેને ઉપયોગી નથી હોતા કારણ કે સમાજ તેને યોગ્ય માનતું નથી સામાન્ય રીતે દરેક માણસ જીવનના બધા પાસાઓમાં સમાજ દ્વારા જણાવેલા રસ્તા ઉપર જ ચાલતો રહે છે તેનાથી તેના મનમાં તેને કોઈ વધુ પ્રશ્નો પેદા થતા નથી અને તેને કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવામાં પણ મુશ્કેલી પડતી નથી આધુનિક સમાજની જટિલ પરિસ્થિતિમાં જ્યારે જીવનના દરેક ક્ષેત્રે એટલા વધુ વિકલ્પો હોય છે ત્યાં સામાજિક નિયંત્રણ દ્વારા વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન મળે છે આ રીતે આપણે એના અનેક મહત્ત્વ કે ઉદ્દેશ્ય જોઈએ તો સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થાની જાળવણી કરવા માટે પણ મહત્ત્વનું છે એટલે કે સામાજિક નિયંત્રણનો એક હેતુ વ્યક્તિનું સમાજ સાથે અનુકૂળ કરાવવાનું છે અને આ રીતે સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવાનો છે સામાજિક નિયંત્રણ તૂટતા સામાજિક વ્યવસ્થા પણ ભાંગવા લાગે છે સમાજના દરેક જૂથમાં દૃઢતાને ટકાવી રાખવા માટે સામાજિક નિયંત્રણનું હોવું આવશ્યક છે સામાજિક નિયંત્રણના પ્રકારો વિશે હવે જોઈએ તો સામાજિક નિયંત્રણના પ્રકારોમાં વિશે સમાજશાસ્ત્રીઓના અલગ અલગ મત જોવા મળ્યા છે કાર્લ મેનહેમ મેં સામાજિક નિયંત્રણના બે પ્રકારો જણાવે છે એમના મતે પહેલો પ્રકાર પ્રત્યેક સામાજિક નિયંત્રણ છે આ વ્યક્તિની નજીક રહેતા લોકોની પ્રતિક્રિયાઓથી વ્યક્તિના વ્યવહાર પર થતું સામાજિક નિયંત્રણ છે આ પ્રકારનું નિયંત્રણ કુટુંબ પાડોશીઓ રમત જૂથ વગેરે પ્રાથમિક જૂથોમાં જોવા મળે છે માતા પિતા શિક્ષક સાથે રમતા ખેલાડીઓ સપાટીઓ પાડોશીઓ અને સાથે કામ કરનારા લોકોના વિચારોનો વ્યક્તિ પર ઘણો પ્રભાવ પડે છે તેમના સૂચનો આગ્રહો ટીકા કે પ્રશંસા વગેરેની વ્યક્તિના વર્તન વ્યવહાર પર નિયંત્રણ મૂકવામાં જરૂર ઉપયોગી થાય છે એ પ્રત્યેક સામાજિક નિયંત્રણ છે હવે અપ્રત્યક્ષ સામાજિક નિયંત્રણ જો વિશે જોઈએ આ વ્યક્તિથી દૂર રહેતા પરિબળોનું વ્યક્તિના વ્યવહાર પર થતું નિયંત્રણ છે ગૌણ જૂથો દ્વારા વ્યક્તિ પર રાખવામાં આવતું નિયંત્રણ આ પ્રકારનું હોય છે એના મુખ્ય સાધનો તરીકે પરંપરાગત સંસ્થાઓ તાર્થિક વ્યવહારો પરિસ્થિતિઓમાં પરિવર્તન અને સામાજિક નિયંત્રણ વગેરે છે અપ્રત્યક્ષ નિયંત્રણના સાધનો અપ્રકટ અને સૂક્ષ્મ હોય છે આજકાલના જટિલ સમાજમાં કાયદો પ્રથા લોકમત વગેરેથી આ પ્રકારનો પ્રભાવ પડે છે એવું નથી કે આ પ્રકારના નિયંત્રણની પાછળ વ્યક્તિઓ નથી હોતા પરંતુ તે પ્રભાવિત થનાર વ્યક્તિની નજરે પડતા નથી હવે કિમ્બોલિયંગે જે આના વિશે કહ્યું છે તો એ જોઈએ તો કિંબોલિયંગે રીતિઓના દ્રષ્ટિકોણને આધારે સામાજિક નિયંત્રણના પ્રકારોની વહેંચણી કરી છે આ પ્રકારના સામાજિક નિયંત્રણને તે બે ભાગોમાં વિભાજિત કરે છે તેમના મતે પહેલો પ્રકાર સામાજિક નિયંત્રણનો હકારાત્મક સામાજિક નિયંત્રણ એટલે પોઝિટિવ સામાજિક નિયંત્રણ છે જેમાં તેઓ કહે છે કે આમાં સામાજિક નિયંત્રણની બદલો આપવાની નીતિનો સમાવેશ થાય છે બદલાની નીતિનો વ્યક્તિના કાર્યો પર ઊંડો પ્રભાવ પડે છે સમાજના મોટાભાગના લોકો સમાજ પાસે બદલાની અપેક્ષા રાખે છે આથી તેઓ સમાજ દ્વારા સ્વીકૃત પરંપરાઓ પ્રથાઓ મૂલ્યો આદર્શો અને ધોરણોનું હંમેશા પાલન કરવાના પ્રયત્નો કરે છે તેના બદલામાં તેમને સા સમાજ દ્વારા સામાજિક યસ સન્માન વગેરે બદલા સ્વરૂપે પ્રાપ્ત થાય છે બીજો પ્રકાર તેમણે જણાવે છે નકારાત્મક એટલે કે નેગેટિવ સામાજિક નિયંત્રણ આમાં સામાજિક નિયંત્રણની એવી રીતનો સમાવેશ થાય છે જેમાં સજાનો ભય બતાવી વ્યક્તિને કેટલાક કામો કરતાં અટકાવવામાં આવે છે સમાજ જે આ બદલા દ્વારા વ્યક્તિને કેટલાક વિશેષ પ્રકારના વર્તન વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે ત્યાં સજાની પદ્ધતિ દ્વારા તેમણે ઘણા કામો કરતાં અટકાવે પણ છે આ સજા હળવી કઠોર મૌખિક કે શારીરિક કોઈપણ સ્વરૂપની હોઈ શકે છે મૌખિક સજાના ઉદાહરણો તરીકે બદનામી વ્યંગ ઉપહાસ વગેરે છે શારીરિક સજાનું ઉદાહરણની જાતિ જાતિમાંથી વ્યક્તિનો બહિષ્કાર કહી શકાય તે છે આ સજાઓના ભયથી વ્યક્તિને સમાજ દ્વારા સ્વીકૃત પ્રથાઓ પરંપરાઓ મૂલ્યો આદર્શો એટલે કે ધોરણો વગેરે વિરુદ્ધ આચરણ કરવાથી તેને ડર લાગે છે હવે ગુરવી સામાજિક નિયંત્રણના જે પ્રકારો દર્શાવે છે એ જોઈએ તો તેમને ચાર પ્રકારો દર્શાવે છે પહેલો પ્રકાર તેમના મતે સંગઠિત સામાજિક નિયંત્રણ છે આ બે સ્વરૂપના છે એક સ્વૈચ્છિક સ્વરૂપના અને બીજા લોકતંત્રાત્મક સ્વરૂપના આનો ખ્યાલ સામાજિક નિયંત્રણના સહજ સ્વરૂપો સાથે થાય છે અને એમના મતે બીજો પ્રકાર સંગઠન દ્વારા સામાજિક નિયંત્રણ છે આ સાંસ્કૃતિક પ્રતિકોના પ્રથમ માધ્યમ દ્વારા થાય છે આ રોજિંદા જીવનની કાર્યશૈલી સાથે સંબંધિત હોય છે અને લવચિકતા તેમાં જોવા મળે છે સંસ્કારો પરંપરાઓ દૈનિક અભ્યાસ ફેશન અને પ્રતિકો વગેરે સંગઠનો દ્વારા સામાજિક થતા સામાજિક નિયંત્રણ છે ત્રીજો પ્રકાર તેમના માટે સહજ સામાજિક નિયંત્રણ છે આ પ્રકારના નિયંત્રણ તે મૂલ્યો આદર્શો ધોરણો અને વિચારો દ્વારા થતું સામાજિક નિયંત્રણ છે તેમણે આપેલું ચોથું પ્રકાર છે વધુ સહજ સામાજિક નિયંત્રણ આ દરેક સામૂહિક અનુભવો આકાંક્ષાઓ અને નિર્માણ દ્વારા થતું સામાજિક નિયંત્રણ છે સામાજિક નિયંત્રણના આ પ્રકારો સિવાય નિયંત્રણના ઔપચારિક એટલે કે ફોર્મલ અને અનૌપચારિક ઇનફોર્મલ પ્રકારો પણ પાડવામાં આવે છે આ ઔપચારિક સામાજિક નિયંત્રણમાં એવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે જેનું સમજી વિચારીને નિયંત્રણ કરવા માટે જ ઘડતર કરવામાં આવે છે જેવી કે પોલીસ સેના જેલ સજા સરકારી કાયદા વગેરે અનૌપચારિક સામાજિક નિયંત્રણમાં એવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે જે સમાજની જરૂરિયાત પ્રમાણે સ્વતઃ આપમેળે વિકસિત થાય છે જેવી કે પ્રથાઓ પરંપરાઓ રૂઢિઓ સામાજિક ધોરણો વગેરે હેજ નામના સમાજશાસ્ત્રી બે પ્રકારના સામાજિક નિયંત્રણો માને છે પહેલો પ્રકાર તેમના મતે અનુમોદન દ્વારા સામાજિક નિયંત્રણ કન્ટ્રોલ કંટ્રોલ બાય સેન્ક્શન આમાં ગુનેગારોને સજા અને આશા આજ્ઞા માનનારને બદલો આપીને સામાજિક નિયંત્રણ કરવામાં આવે છે તેમના મતે બીજો પ્રકાર સામાજિકરણ અને શિક્ષણ દ્વારા સામાજિક નિયંત્રણ એટલે કે કંટ્રોલ બાય સોશિયલાઇઝેશન એન્ડ એજ્યુકેશન આમાં સામાજિકરણ અને શિક્ષણ દ્વારા જૂથના દરેક વ્યક્તિ પર નિયંત્રણ મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં સમાજશાસ્ત્રના એફવાય બી એના પેપર વન સમાજશાસ્ત્ર પરિચયના એકમ આઠ સામાજિક નિયંત્રણ વિશેની ચર્ચા પૂરી થાય છે આ ચર્ચામાં સામાજિક નિયંત્રણ અને તેની જુદી જુદી પરિભાષાઓ સામાજિક નિયંત્રણના તત્વો તેના ઉદ્દેશ્યો અને મહત્ત્વ અને સામ સામાજિક નિયંત્રણના પ્રકારો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી છે આ વ્યાખ્યાનથી આપ સૌને સામાજિક નિયંત્રણ વિશેની સમાજશાસ્ત્રી સમજ પ્રાપ્ત થશે આ વ્યાખ્યાન માટે બે મહત્વના પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે હું આપને વાંચન માટે સૂચન કરું છું પહેલું પુસ્તક છે શર્મા રામનાથ અને શર્મા રાજેન્દ્રનું ઓગણીસો પંચાણુંનું હિન્દીમાં સમાજશાસ્ત્ર કે સિદ્ધાંત એટલા જે એટલાન્ટિક પબ્લિશેશન અને દિલ્હીનું છે બીજું પુસ્તક ગુજરાતીમાં શાહ એજી અને જે કે દવે એમનું પુસ્તક છે સમાજશાસ્ત્ર પરિચય અન્નડા પ્રકાશનનું પુસ્તક છે આ બંને પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે જે તમે વાંચીને આ વિષય ઉપર વ્યાપક સમજ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપ સૌએ મને સાંભળ્યા અને આ વિષય બરાબર સમજી શક્યા હશો એવું હું માનું છું અને અંતે વિદ્યાર્થી મિત્રો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું